પાલનપુર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલનપુર શહેરમાં જાહેર સભા સંબોધી. ગુજરાતના પાલનપુરમાં જાહેર સભાને સંબોધન. જણાવ્યું કે આજે હું આશીર્વાદ લેવા આવ્યો છું. બનાસકાંઠા વાસીઓ 9 સીટ પર આ વખતે કમર ખીલવશે એ નક્કી છે. તમે જે કામ કરવાની તક આપી છે તેનાથી એક અઠવાડિયું પણ એવું નથી ગયું કે નવા વિકાસ ન થયો હોય. ટુરિઝમ માટે નવા રસ્તા શોધાયા છે. ગબ્બર પર નવો કાર્યક્રમ કર્યો. લાઇટ એન્ડ સાઉન્ડ શો અનેક ભક્તો માટે લાઇટ શો જોવા આવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા છે. ગબ્બર 51 શક્તિપીઠનો વિકાસ કર્યો. નળેશ્વરી માતાજીનું ધામનો વિકાસ કર્યો. આખી દુનિયામાં પર્યાવરણને લઈ ભારત નામ રોશન કરી રહી છે. ગ્રીન હાઇડ્રોજનનો હબ બનશે. પેટ્રોલ ડીઝલથી નહીં, ગ્રીન હાઇડ્રોજનથી ગાડીઓ ચાલશે. ઉત્તર ગુજરાતમાં આજે સુજલામ સુફલામથી પાણી પહોંચાડ્યું. નળથી જળ મળે તે માટે યોજના બનાવી. પર્યટન, પાણી, પર્યાવરણ, પશુધન, પોષણની યોજનાઓ સામે લાવ્યા. ચિરંજીવી યોજના ચલાવી, દૂધ સંજીવની યોજના ચલાવી, પોષણ મળે તે માટે તમામ પ્રયત્નો ભાજપે અનેક યોજનાઓ લાવ્યા અને 80 કરોડ લોકોને 2.5 વર્ષથી અનાજ મફત પહોંચવાનું કામ કર્યું. મારે વિકાસના કામો કરવા છે. આખા ઉત્તર ભારતનો દરિયાઈ માર્ગનો સામાન વાયા પાલનપુર અને બનાસકાંઠાથી જવાનો છે. હું આ ધરતી પર મોટો થયો છું. બધી તકલીફ હું જાણું છું. આ વખતે રેકોર્ડ મતદાન કરવા આહવાન કર્યું. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે તમારે 100% જીતવો. મારું અંગત એક કામ કરજો, ઘરે ઘરે જઈ કહેજો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. તમે ઘેર ઘેર જઈ વડીલીનું કહેજો, નરેન્દ્રભાઈના પ્રણામ કરજો અને આ વખતે બનાસકાંઠામાં કમર ખીલવાનું નક્કી છે. ભરત લીંબાચ છે, ડીએસટીવી પાલનપુર.